તમને હું કઈ નવું બતાવવા જઈ રહ્યો છું. ડાંગમાં ગીરા ધોધ તો સાંભળેલો છે, વઘઈનો ધોધ સાંભળેલો છે, પણ આજે હું તમને એવો ધોધ બતાવવા જઈ રહ્યો છું જ્યાં એક નથી, બે નથી, પણ ત્રણ ધોધ છે. જામરાપાડા ગામમાં એવા ત્રણ ધોધ છે, એ નાનો અને મોટો અને સૌથી મોટો એવા ત્રણ ધોધ છે. તો તમે મારા વ્લોગમાં બને રહેજો અને આજે હું તમને એવા ત્રણ ધોધ બતાવીશ અને કેટલા સુંદર છે અને કેટલું સુંદર. આપણે જંગલ માંથી પસાર થવું પડે કે જેથી આપણે ધોધ જોઈ શકીએ. પાયર વજરા જોવા માટે થાકી ગયા ગોટુભાઈ. હું કેવા માંગો, કઈ થાકી ગયો કે થાકી ગયેલા છે? એ રામ, એવું લાગે પણ બહુ ચડવું પડે. એવું નામ અને ફોટા અને વિડીયો જોવામાં સુંદર દ્રશ્ય હોય છે, પણ જ્યારે ત્યાં જવાની વારી આવે ત્યારે ખબર પડે કે થોડુંક સંઘર્ષ કરવું પડે છે. તો આપણે તો પણ જતા છીએ, કારણ કે ગુફામાંથી જેવું જવું પડે છે અને ઝરણાના કિનારે કિનારે જવું પડે છે. જો થાકી ગયા છે અમે ચાલતા ચાલતા. માછલી પકડવા માટે આવેલા છે, પણ એ લોકોને સહારે હું હવે આ ઝરણાના સહારે હવે ધોધ પાસે પહોંચવાનો જ.
હવે આપણે પહોંચવાને થોડીક જ નજીકમાં છે, તો હવે આપણે જઈ જ રહ્યા છે. તો એમ ઉતારવા માટે થોડીક તકલીફ થાય છે, કારણ કે ધીરે ધીરે પણ આપણે જઈ રહ્યા છે. જેમ વિડીયોમાં સરસ દેખાય એવું નથી, કારણ કે થોડુંક સંઘર્ષ કરવું પડે છે. જે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, તો આપણે તમારા માટે ધીરે ધીરે પૂરો વિડીયો બતાવી રહ્યો છું. મેં તો મારા સાથે ગટુભાઈ છે અને આ મારા નાના નાના મિત્રો ફૂલકાઓ જેવા. તો આપણે હવે પહોંચી ગયા પાયર વજરા, જેનું નામ છે, જે જામલાપાડા ગામમાં આવેલું છે પાયર વજરા, જે હજુ પણ સંતાઈ રહ્યું છે. જેને ખબર છે એ લોકો આવે છે, પણ જેને નથી ખબર એ નથી આવતા. તો આપણે હવે જોઈશું પાયર વજરા કેવો છે, જે કેવો પાયર વજરા છે. તો આપણે હવે જોઈશું. તો આ નાના નાના ફૂલકાઓ દેખાય, પણ નાના નહીં સમજતા. જો કરચલા કેવા પકડતા છે, જે કરચલા પકડીને. આપણે પહોંચી ગયા છે હવે પાયર વજરા, એનું નામ છે પાયર વજરા, જ્યાં સૌથી મોટો જેમ ગીરા ધોધના જેમ પાયર વજરા છે. આ સૌથી સુંદર અને સૌથી સરસ જે ઝીણો ઝીણો પવન આવી રહ્યો છે, તો એમ લાગે છે કે આપણે સ્વર્ગમાં ઉભા રહ્યા છે. એટલો સુંદર નજારો ક્યાં જોયો નથી. તો તમે પણ નજીકથી આ સુંદર નજારો જોવા માંગો છો, તો આવો જામલાપાડા ગામ અને આ પાયર વજરા છે, જે ખૂબ જ સુંદર છે. અને તમે આ જોઈ શકો છો મારા સાથે નાના નાના ફૂલકાઓ આવેલા છે, જે આ ધોધનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. જેમ વાંદરાની જેમ ઉપર ચડી ગયા, જ્યાં કોઈ પહોંચી ના શકે ત્યાં નાના નાના ફૂલકાઓ પહોંચી ગયા. હવે તમે જોઈ શકો આ પાયર વજરામાં કેટલો આનંદ લઈ રહ્યા છે. અને એમ કહેવામાં આવે છે કે આ નાના નાના ફૂલકાઓ કહી રહ્યા છે કે અહીંયાથી અમે કૂદી પડશું અને તમે અમારો વિડીયો બનાવજો. તો હું એ લોકોનો વિડીયો બનાવવા માટે અહીંયા ઊભો છું, જ્યાં હું નથી પહોંચી શકું ત્યાં આ નાના નાના ફૂલકાઓ પહોંચી ગયા છે. ખૂબ જ સુંદર નજારો, આવો દ્રશ્ય મેં આજ સુધી ક્યાં જોયું. આટલો સુંદર દ્રશ્ય તમે જોવા માંગો છો, તો આવો જામલાપાડા ગામ અને આ છે પાયર વજરા, જેનું નામ છે. તો આ પાયર વજરા સુંદર નજારો તમને ક્યાં જોવા મળશે નહીં. આ જામલાપાડા ગામથી થોડીક 1 કિલોમીટરના અંદર જંગલ વિસ્તારમાં આવેલો છે પાયર વજરા, જે ખૂબ જ સુંદર અને ખૂબ જ સુંદર દ્રશ્ય છે, જેને આપણે કોઈ કલ્પના ના કરી શકીએ. આવો નજારો તમને ક્યાં જોવા ના મળે, મેં આજ સુધી જિંદગીમાં ક્યાં જોયો નથી આટલો સુંદર નજારો. આજે મેં પહેલી વખતે આ પાયર વજરા જોયું અને એટલો ખુશી થાય છે કે જેનો કોઈ આનંદનો કોઈ વિલાપ નથી. આપણે જોઈ શકીએ એટલો સુંદર નજારો તમે, જે નાવા માટે પણ આ નાના નાના ફૂલકાઓ થઈ રહ્યા છે, નાવા માટે ફોટા પાડવા માટે દરેક પ્રકારનો અહીંયા આપણને ફેસિલિટી મળી રહી છે. જેમ કે આપણે ગીરા ધોધ જાણવો છે, ગીરા ધોધ સૌથી મોટો ધોધ, એને પણ સાઈડમાં રાખી દઈએ એવું ધોધ છે આ પાયર વજરા. જેમ જામલાપાડા ગામમાં તમે કોઈને પણ પૂછી શકો કે પાયર વજરા કયા વિસ્તારમાં કઈ બાજુ આવે છે. પાયર વજરા આવે છે જામલાપાડાથી થોડીક જ જંગલ વિસ્તારમાં. એ આ પાયર વજરા તમે નાવાની મજા લઈ શકો છો, દરેક પ્રકારના દ્રશ્ય ફોટા પાડવાની મજા લઈ શકો છો. તમે અહીંયા જો ઊભા રહીને તમે આનંદ લઈ શકો, તમને એવું લાગશે કે કેટલું સુંદર હવા આવી રહી છે, કેટલું સુંદર પવન આવી રહી છે. આટલી સુંદર હવા તમને સાપુતારામાં પણ આવી સુંદર હવા તો તમને ના મળે. સાપુતારા હવા પણ સ્થળ છે, સાપુતારાને બી સાઈડમાં રાખી દઈએ એવું સુંદર દ્રશ્ય છે. તો તમે આવો અને પાયર વજરાનો આનંદ લો અને ખૂબ આનંદ છે, એટલો સુંદર નજારો તમને ક્યાં જોવા મળશે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો અને કોમેન્ટ કરવા ભૂલશો નહીં. બાય બાય.